પુસ્તકનું નામ નૈતિક શિક્ષણ ભાગ એક લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય ઓડિયો નંબર એક પાયનો પણ અપ્યય ન કરીએ આર્થિક ક્ષેત્રમાં બુદ્ધિમાનીનું ચિહ્ન ઉપાર્જન જ નહીં ખર્ચ કરવાની પ્રક્રિયા પણ છે ઉપાર્જન કેવળ બુદ્ધિમત્તા ઉપર નહીં પરિસ્થિતિઓ ઉપર પણ નિર્ભર રહે છે એક સરખી બુદ્ધિમત્તા અને યોગ્યતા હોવા છતાં કોઈને બહુ ઉપાર્જન કરવાનો મોકો મળી જાય છે જ્યારે કેટલાકને પરિસ્થિતિઓ ઘણા પાછળ રાખી દે છે પણ વિશેષ ઉપાર્જન કરનાર વિશેષ સુયોગ્ય વિશેષ બુદ્ધિમાન કે વિશેષ પ્રયત્નશીલ હોય તે વાત સાચી નથી જેનો મેળ બેસી જાય તે પૂંજીવાદી અર્થ પ્રણાલીમાં વધુ સમૃદ્ધિ ઉપાર્જન કરવા માંડે છે પૈસો પૈસાને ખેંચે છે બાપ દાદાની મળેલી સંપત્તિ વારસામાં મળી શકે છે જુગાર સટ્ટો લોટરી ફળ આપી શકે છે ચોરીથી પણ ઘણું કમાઈ શકાય છે કહેવાનું માત્ર એટલું જ છે કે ઉપાર્જનની માત્રાને જ અર્થ ક્ષેત્રની બુદ્ધિમત્તા માનવી જોઈએ બુદ્ધિમત્તાની વાસ્તવિક કસોટી એ છે કે વ્યક્તિ કઈ રીતે પોતાની કમાણીનો ખર્ચ કરે છે અનેક વ્યક્તિ કમાય છે તો ઘણું પણ ખર્ચ કરવાની બાબતમાં ભારે અદૂરદર્શી હોય છે જે આવે છે તે અસ્તવ્યસ્ત પદ્ધતિથી ભૂકી મારે છે અને ભવિષ્યમાં અભાવગ્રસ્ત અને કરજદાર રહે છે તેઓ પૈસાનું મૂલ્ય સમજતા નથી પણ રમતગમત કોઈ ચીજ સમજે છે જાણે કે પોતે જેમ વધુ ખર્ચ કરશે તેમ વધુ સન્માન પ્રાપ્ત કરશે આ ઘણા ખર્ચ કરે છે તો એવા દુર્વ્યસન અપનાવ્યા હોય છે કે કમાણીનો ઘણો મોટો ભાગ તેમાં ખર્ચાઈ જાય છે અનાવશ્યક રૂપથી હાથ ખુલ્લો રાખીને જો પૈસા ઉડાવવામાં આવે તો કુબેરનો ખજાનો પણ ખાલી થઈ જાય અને લક્ષ્મીને પણ દરિદ્રતાનો શિકાર બનવો પડે ગમે તેટલા વાસણમાં પાણી કેમ ન ભર્યું હોય પણ તળિયાનું એક નાનું છિદ્ર થોડા જ સમયમાં તેને ખાલી દેવા સમર્થ છે સમજ્યા વિચાર્યા વિના મનમાં આવે તેવા તરંગને આધારે ખર્ચ કરનાર સદાય અભાવગ્રસ્ત અને દરિદ્ર જ રહેશે ભલેને તેની આવક ગમે તેટલી મોટી કેમ ન હોય પૈસા કયા કામમાં આવે ક્યારે કયા પ્રકારે કેટલા ખર્ચ કરવા જોઈએ તે પૂરું જાણી લેવાથી કોઈની બુદ્ધિમત્તાનું સ્તર પારખી શકાય છે અપવ્યય સૌથી મોટી મૂર્ખાઈ છે પોતાની હૈસિયત સ્થિતિ ગુંજાઈશ આવક અને આવશ્યકતાનું ધ્યાન રાખ્યા વિના જે અનાવશ્યક ખર્ચ કરવામાં આવે છે તે વ્યક્તિ અને પરિવારના વિકાસમાં સૌથી મોટો અવરોધ સિદ્ધ થાય છે આજે ઉચિત અને આવશ્યક કાર્યો એટલા વધી ગયા છે કે તેની પૂરતી મુશ્કેલ થઈ જાય છે સ્વાસ્થ્ય શિક્ષણ ચિકિત્સા વ્યવસાય વગેરે આવશ્યક કાર્યોને માટે ઢગલાબંધ પૈસા ખર્ચાય છે અન્ન વસ્ત્ર અને મકાનની જરૂરિયાત ઘણા નાણાં માંગી લે છે જ્યાં સુધી કુરિવાજો જડમૂળથી દૂર ન થઈ જાય ત્યાં સુધી લગ્ન રીત રિવાજ પર્વ તહેવાર વગેરે પાછળ પૈસા ખર્ચવા જ પડે છે જો ખોટો ખર્ચ કરવાની આદત પડી ગઈ હોય અને પૈસાને કાગળના ટુકડા માની જ્યાં ત્યાં ઉડાવી દેવામાં આવે તો સમય આવીએ અનિવાર્ય આવશ્યકતાઓ માટે હાથ ખાલી રહેશે અને તેમાં ખેદપૂર્વક કાપ મૂકવો પડશે વ્યક્તિ એકલી નથી તે અનેક કૌટુંબિક કર્તવ્યો અને જવાબદારીઓથી જોડાયેલી છે વૃદ્ધ માતા પિતા અને નાના ભાઈ બહેનો ઉપરાંત ઘરમાં બીજા લોકો પણ હોય છે જેઓ કમાનાર પાસેથી પોતાની જરૂરિયાતો પૂરી કરવા ઈચ્છે છે સંયુક્ત પરિવાર પ્રણાલી સાથે જોડાયેલું આ એક પવિત્ર કર્તવ્ય છે કે અસમર્થ પરિજનોની જરૂરિયાતોની પૂર્તિ માટે યથા સમય યથા સંભવ કઈ કચાશ ન રાખવી લગ્ન થતાં જ પત્ની અને સંતાનોના ના લાલન જવાબદારી આવે છે મોટા થતા સંતાનોનું શિક્ષણ લગ્ન તથા આજીવિકા માટેના સાધનો એકત્ર કરવા પડે આજકાલ વારંવાર બીમારીની સ્થિતિ કુટુંબને ઘેરી લે છે ચિકિત્સામાં કંજુસાઈ કરીને સાથીઓના જીવન સાથે રમત પણ ન કરી શકાય કૌટુંબિક પ્રગતિના અનેક દ્વાર ખોલી શકાય છે અને પ્રિયજનોને સુયોગ્ય અને સમર્થ બનાવવા માટે કેટલીય મિલકત ઊભી કરવી પડે છે જો બિનજરૂરી ખર્ચ કરવાની ટેવ હોય તો મોટાભાગનું ધન ખોટા માર્ગે જ ઉડી જશે પછી જરૂરી જરૂરિયાતોથી વંચિત જ રહેવું પડશે આપણે સમજવું જોઈએ કે આપણે ભલે કમાતા હોઈએ પણ તે કમાણીમાં પરિવારના દરેક સભ્યની ભાગીદારી છે ખર્ચ કરતી વખતે પરિવારની વર્તમાન અને ભાવિ જરૂરિયાતોનું ધ્યાન રાખીને એ માનવું પડશે કે ખર્ચ કરવાની બાબતમાં આપણે સ્વતંત્ર નથી ભાગીદારીની પૂંજીનો ઉપયોગ ભાગીદારોની ઈચ્છા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જ કરવો પડે છે એક સદગ્રહસ્તે આ જ રીતે વિચારવું જોઈએ અને બિનજરૂરી ખર્ચમાં એક કોડી પણ ખર્ચ કરતા પહેલા હજાર વાર વિચારવું જોઈએ આજકાલ ઠાઠ માઠ અને ફેશનના નામે ખૂબ પૈસા વેડફાય છે કિંમતી પોશાક ઘરેણા શણગારની સામગ્રી તથા સજાવટ પાછળ અઢળક પૈસા બરબાદ થઈ જાય છે જો વિવેકથી કામ લેવામાં આવે તો તે દુરુપયોગને અટકાવી શકાય છે મોજ શોખ પાછળ જ આપણી કમાણીનો મોટો ભાગ હોમાઈ જાય છે આજ સુખી સંપન્ન લોકોમાં એક નવા પ્રકારનું વ્યસન વધી રહ્યું છે અને તે છે પતંગબાજી નશાખોરી વૈશાગમન વગેરે ફાલતુ લોકો સાથે મિત્રાચારી રાખવી એ દુર્ગતિની નિશાની છે નવરા આવારા અને મગજના ફરેલા લોકો એવી તપાસમાં રહે છે કે કોઈ હૈયા ફૂટો માલદાર દોસ્ત મળી જાય સમય પસાર કરવા માટે અને વ્યસનોમાં ભાગીદાર શોધવા માટે તેઓ ચાલ ચાલે છે અને તેની ખુશામત કરીને દોસ્તી બાંધે છે અને પછી એની પીઠ પર સવાર થઈ જાય છે નક્કામાં ગપ્પા મારવા પત્તા રમવા ચા નાસ્તા કરવા સેર સપાટા મારવા એ જેમનો ધંધો હોય છે આવા લોકો જેને ભૂતપલ્લિતની જેમ વળગ્યા હોય તેનો કિંમતી સમય અને પરસેવાની કમાણી વેડફી નાખી તેને બરબાદ કરી નાખે છે આવા નકામાં દોસ્તોની દોસ્તીથી સેંકડો લોકો પતંગની ખાઈમાં પડે છે કૌટુંબિક જવાબદારી ઉપરાંત સમાજનો ઉત્કર્ષ કરવો તથા દુખી અને પીડિત લોકોને મદદ કરવી એ પણ મનુષ્યનું પરમ કર્તવ્ય છે પરમ પવિત્ર કર્તવ્ય છે પોતાની આવકનો એક ભાગ પોતાની શ્રદ્ધા અને સગવડ પ્રમાણે નિયમિત રૂપે ખર્ચતા રહેવું જોઈએ શરીર નિર્વાહ ઉપરાંત આપણા તથા કુટુંબીજનોના બૌદ્ધિક તથા ભાવનાત્મક વિકાસ માટે સ્વાધ્યાય તથા સત્સંગ કરવો જોઈએ અનુભવ પ્રાપ્ત કરવા માટે આયોજનબદ્ધ યાત્રાઓ ઉપયોગી બને છે મનોરંજન માટે પણ થોડો ખર્ચ કરવો જોઈએ પરંતુ એ ત્યારે જ થઈ શકે કે જ્યારે કડકાઈથી ખોટા ખર્ચમાં કાપ મૂકવામાં આવે દરેક માણસની આવક તો મર્યાદિત જ હોય છે ખોટો ખર્ચ કરવા માટે બેસીએ તો તેઓ કોઈ અંત જ આવે આવે જો વગર ખર્ચ કરવામાં તો તેના લીધે જે ખાસ જરૂરિયાતો હોય તે પૂરી થઈ શકે આમ બંને બાજુથી આપણું અહિત થશે ખોટો ખર્ચ કરવાથી કુટેવો વધશે દુર્વ્યસનોમાં ફસાઈ જઈશું બે જવાબદારી વધશે અને કાયમ પૈસાની તંગી ભોગવવી પડશે બીજી બાજુ પોતાના કુટુંબના વિકાસ માટે જરૂરી આવશ્યકતાઓ પૂરી નહીં થવાના કારણે આત્માને દુઃખ રહ્યા કરશે આપણે આપણી આવકનો એક ભાગ આપણી જવાબદારીઓ પૂરી કરવા માટે બચાવવો જોઈએ ત્યાર પછી જે વધે તેનું બજેટ બનાવીને ખર્ચ કરવો જોઈએ આપણા વ્યક્તિગત મોજ પાછળ ઓછો ખર્ચ કરવો જોઈએ અને નક્કી કરેલી રકમ કરતા વધારે ખર્ચ ન થઈ જાય તે માટે પૂરતી કડકાઈ રાખવી જોઈએ પૈસો ખૂબ મહેનતના અંતે જ પ્રાપ્ત થાય છે તેથી પાઈએ પાઈનો સદુપયોગ થવો જોઈએ ધન આપણી ભૌતિક અને આત્મિક પ્રગતિમાં ખૂબ મદદરૂપ બને છે એનાથી આપણું તથા બીજાઓનું પણ હિત કરી શકાય છે પણ એ ત્યારે જ થઈ શકે કે જ્યારે પૂરી સાવધાનીપૂર્વક ખર્ચ કરવામાં આવે ઉપયોગી અને શ્રેષ્ઠ કાર્યો ત્યારે જ થઈ શકે કે જ્યારે બિનઉપયોગી ખર્ચ પર કડકાઈથી નિયંત્રણ મૂકવામાં આવે આવી વ્યવસ્થા જો આપણે કરી શકીએ તો જ આપણે સાચા અર્થમાં બુદ્ધિમાન ધન કમાવવાની સાથે સદુપયોગનું પણ ધ્યાન રાખો આજીવિકા કમાવવામાં જેટલી યોગ્યતા તથા મહેનતની જરૂર પડે છે તેના કરતા તેનો યોગ્ય રીતે સદુપયોગ કરવામાં વધારે બુદ્ધિ તથા વિવેકની જરૂર પડે છે કેટલાય લોકો કમાય છે તો ઘણું તેમ છતાં તેમને કાયમ તંગી અને મુશ્કેલીઓ પડે છે જ્યારે એમના ઓછું કમાતા માણસો ઘણીવાર આનંદ પ્રમોદ સંતોષ તથા સુખ સગવડ ભર્યું જીવન જીવે છે વધારે આવક વાળા માટે વધારે ખર્ચ કરવો તથા વધારે સાધન સામગ્રી ભેગી કરવી સરળ છે એમ છતાં જો એનામાં વ્યવસ્થા બુદ્ધિનો અભાવ હશે તો સુખ સગવડના એ સાધનો અસ્તવ્યસ્ત તથા બરબાદ થતા રહેશે અને પૈસા ખર્ચ્યા હોવા છતાં એમનો લાભ નહીં મળે આનાથી ઉલટું ઓછી આવકવાળા લોકો પોતાના એક કે એક પૈસાનો વ્યવસ્થિત સદુપયોગ કરીને ટૂંકી આવકમાં પણ બધી જરૂરિયાતો પૂરી કરીને આનંદપૂર્વક જીવે છે પૈસા કમાવવા તે એક વાત છે અને વ્યવસ્થિત રીતે બુદ્ધિપૂર્વક તેનો ખર્ચ કરવો તે બીજી વાત છે સાચું તો એ છે કે વ્યવસ્થિત રીતે બુદ્ધિમત્તા પૈસા કમાવામાં નહીં પરંતુ તે યોગ્ય રીતે વાપરવામાં છે બાપ દાદા પાછળ ખૂબ પૈસો મૂકીને ગયા હોય અથવા તો કોઈ ખૂબ સારી આવકવાળા ધંધો હાથમાં આવી ગયો હોય તો ઓછી બુદ્ધિવાળો માણસ પણ માલદાર બની શકે દાટેલું ધન મળી સટ્ટો લોટરી યા તો તેજી મંદી ગમે તેને અમીર બનાવી શકે છે અથવા તો કોઈ બેઈમાની કે છડ કપટથી પણ માલદાર બની શકે છે એમાં બુદ્ધિ નહીં પરંતુ અવસર યાતક તક મહત્વના છે ખૂબ બુદ્ધિશાળી લોકો પણ સુયોગ્ય હોવા છતાં પરિસ્થિતિવશ ગરીબીમાં જીવન જીવતા જોવા મળે છે જ્યારે કેટલીક વાર બેકૂફ લોકોને સારો મોકો મળી જતા તે માલદાર બની જાય છે દીર્ઘદૃષ્ટિની એક બીજી કસોટી એ પણ છે કે માણસ પોતાની કમાણી કેવી રીતે ખર્ચે છે જો હાથ છૂટો હોય અને મન અસ્તવ્યસ્ત હોય તો બિનજરૂરી વસ્તુઓને જરૂરી માનીને ખરીદતા રહેવાની ટેવ પડી જાય છે પછી ભલે તે આમ તેમ વેડફાઈ જાય આવી કુટેવ સારી આવકવાળાને પણ ગરીબ બનાવી દે છે જે કમાશે તેમાંથી પૂરું પણ નહીં થાય અથવા તો ઓછીના પૈસા લાવીને કામ ચલાવવું પડશે છેવટે બેઈમાનીથી પૈસા કમાવવાની ફરજ પડશે આ બંને માર્ગ એવા છે જેનાથી માણસનું સન્માન ઘટી જાય છે તથા તેને સતત ચિંતિત રહેવું પડે છે તથા અસંતોષ અને બેચેનીથી આગમાં બળિયા કરવું પડે છે જો ખર્ચ પર નિયંત્રણ રાખવાની બુદ્ધિમત્તાનો વિકાસ કરવામાં આવે અને દરેક પૈસો યોગ્ય જરૂરી તથા હિતકારી કામમાં વાપરવાનો નિશ્ચય કરવામાં આવે તો પૈસાની તંગીની ચિંતામાંથી સહેલાઈથી બચી શકાય છે અને ઓછી આવકમાં પણ સુખ શાંતિથી જીવી શકાય છે કયો ખર્ચ જરૂરી અને કયો બિનજરૂરી છે તેની જાડી ખબર નથી પડતી એ માટે ઝીણવટથી વિચાર કરવો પડે છે કે જીવન જીવવા માટે તથા વિકાસ કરવા માટે સૌથી પહેલા કઈ વસ્તુની જરૂર છે એમાંથી કેટલીક બાબતો એવી હોય છે કે તેમની તરફ ધ્યાન જતું નથી એ પૂરી કરવા માટે આપણા બજેટમાં જોગવાઈ હોવી જોઈએ પરંતુ કેટલાય એવા કામ છે જેની પાછળ કાયમની ટેવ પ્રમાણે ખોટો ખર્ચ થતો રહે છે ખરેખર એમની કોઈ જરૂરત હોતી નથી કે એનાથી કોઈ લાભ પણ થતો નથી શરૂઆતમાં તેને છોડતા જરાક ખટકશે પણ જો એ ખોટો ખર્ચ બંધ કરી દેવામાં આવશે તો થોડાક સમયમાં જ અનુભવ થશે કે એમના વગર કોઈ તકલીફ પડતી નથી તથા પૈસાની સારી એવી બચત પણ થાય છે પોતાની આવકમાંથી આડા વખતે કામ લાગે એટલા માટે થોડીક બચત કરતાં રહેવું જરૂરી છે જે ખર્ચ કરવાનો હોય તેનું બજેટ બનાવવામાં પત્ની તથા સમજદાર પરિજનની સલાહ લેવી જોઈએ બજેટ બનાવ્યા પ્રમાણે જ ખર્ચ કરવો જોઈએ કોઈ ખાસ કારણ વગર એમાં ફેરફાર ના કરવો જોઈએ સારું તો એ છે કે પુરુષે બધી જ આવક પત્ની યા માતાને સોંપી દેવી જોઈએ એ બાબતમાં સ્ત્રીઓ બહુ સમજદાર અને કરનારી હોય છે જો એમના હાથમાં પૈસા રહે અને તેઓ જ ખર્ચ કરે તો આર્થિક તંગી કદી નહીં પડે દરેક જણે આવક ખર્ચનો હિસાબ જોઈએ કે જેથી શેની પાછળ કેટલો ખર્ચ થાય છે તેની ખબર પડે એની મદદથી એ વિચારી શકાય છે કે ક્યાંક બિનજરૂરી વસ્તુઓ પાછળ ખોટો ખર્ચ તો નથી થયો ને અથવા જરૂરી કામોની ઉપેક્ષા તો નથી થતી ને જો એ ખબર પડે તો જ ભૂલ સુધારી શકાય પોતાના બજેટ પર વારંવાર નજર રાખવી જોઈએ અને યોગ્ય અયોગ્ય ખર્ચનો નિર્ણય કુટુંબના સભ્યોને પાસે બેસાડીને તેમની સલાહથી કરવો જોઈએ એવું જોવા મળે છે કે ખિસ્સા ખર્ચ ફેશન વ્યસન ઠાઠમાઠ નકામા મિત્રોની સરભરા સામાજિક કુરિવાજો વગેરેમાં બહુ પૈસા ખર્ચાય છે જો કડકાઈથી આવો મોટો ખર્ચ બંધ કરી દેવામાં આવે તો ખાસ્સી બચત થઈ શકે છે અને સ્વાસ્થ્ય સ્વાધ્યાય સત્કાર્યો દવાદારૂ મનોરંજન સંગીત સ્વચ્છતા વગેરે માટે જરૂરી સાધન સામગ્રી ખરીદી શકાય છે ખિસ્સામાં પૈસા લઈને ફરવું તે ખૂબ ખોટી ટેવ છે તેના કારણે ઘણી બહુ ઉપયોગી ના હોય એવી વસ્તુઓ ખરીદવાનું મન થઈ જાય છે મોંઘા કપડા મોંઘું ફર્નિચર કિંમતી સાજ શણગારના બદલે સસ્તી અને મજબૂત વસ્તુઓ ખરીદવી જોઈએ ભલે પછી તે દેખાવમાં ઓછી સુંદર લાગે ઉધાર ખરીદવાની ટેવ ખૂબ ખરાબ છે એનાથી વસ્તુ મોંઘી મળે છે અને જરૂર કરતા વધારે ખરીદાઈ જાય છે એક એવો સામાન્ય નિયમ રાખવો જોઈએ કે પોતાની હોય એટલો જ ખર્ચ કરવો જોઈએ ભલે પછી ઘી દૂધ જેવી વસ્તુઓ વગર ચલાવી લેવું પડે જો જૂની વસ્તુઓ રિપેર કરવામાં આવે તો તે ઘણો વખત ચાલે છે જો પોતાના હાથે કામ કરવાનું ગમતું હોય તો હજામત બનાવવાથી માંડીને કપડા ધોવા ઘરની સફાઈ કરવી ધોળવું પુસ્તકોનું બાઇન્ડિંગ કરવું વગેરે કામ કરવાથી મનોરંજન મળે છે અને પૈસા પણ બચે છે થોડોક વ્યાયામ પણ થઈ જાય છે તૂટેલી વસ્તુઓ રિપેર કરવી સીવવા વાડામાં ક્યારા કરી શાકભાજી ઉગાડવા ઘંટીએ લોટ દળવો ચરખો ચલાવવો તથા સાબુ બનાવવા જેવા કાર્યો કરવાથી નવરાશના સમયનો રચનાત્મક કાર્યોમાં ઉપયોગ થાય છે સારી ટેવો પડે છે પૈસા બચે છે આપણી સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય છે તથા યોગ્યતા પણ વધે છે જો સુધારણા અને સર્જનનો દ્રષ્ટિકોણ શુદ્ધ થઈને આપણી ટેવના રૂપમાં બદલાઈ જાય તો આપણી ઉન્નતિના અવરોધાયેલા અનેક માર્ગ સ્વાભાવિક રીતે ખુલી જાય છે અને નાનો માણસ પણ મહાન બની શકે છે આપણે કોઈની નકલ ના કરવી જોઈએ એના બદલે આપણી વ્યવસ્થા તથા યોજના સ્વતંત્ર બુદ્ધિથી કરવી જોઈએ અમીરોને ત્યાં જે રીતે ખર્ચ થાય છે અને જે સાધનો ખરીદવામાં આવે છે એવું જો આપણે પણ કરવા જઈએ તો આપણી મર્યાદિત આવકમાં કેવી રીતે કામ ચાલે મોંઘી ચીજો અનેક હોય છે જો મોંઘા કપડા ઘરેણા વગેરે ખરીદવામાં હાથ છૂટો રાખીએ તો કુબેરનો ભંડાર પણ ખાલી થઈ જાય અને આર્થિક તંગી અનુભવવી પડે વધારે કમાણી કરવા માટે યોગ્યતા વધારવી જોઈએ કઠોર શ્રમ કરવો જોઈએ તથા સ્વભાવને મિલનસાર બનાવવો જોઈએ ક્ષમતા વધવાથી વધારે કમાવાના નવા માર્ગ ખુલે છે જો કે દરેક પરિસ્થિતિમાં ખર્ચ પર નિયંત્રણ મૂકવું તો જરૂરી જ છે પોતાની પહોંચની બહાર જે હોય તે બધા